હલો, કુકિંગ ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું મહેસાણાના પ્રખ્યાત તુવેરના ટોઠાની રેસીપી. આ તુવેરના ટોઠા બે રીતે બને છે, એક તો સૂકી તુવેરના અને એક લીલી તુવેરના. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે આજે બનાવીએ છું આપણે લીલી તુવેરના ટોઠા. અને જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગે છે. ચલો હવે રેસીપી શરૂ કરીએ. તો સૌ પ્રથમ ટોઠા બનાવવા માટે મેં અહીં પેન લીધું છે અને ગેસ ચાલુ કરીને ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની અને 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે 1 કપ જેટલા લીલી તુવેરના દાણા લેશું અને એને આપણે તળી લેશું. આમ કરવાથી આપણી જે દાણા છે એનો કલર એકદમ ગ્રીન જ રહેશે અને અહીં તમારે બાફવાની પણ કોઈ ઝંઝટ નહીં રહે. તુવેર છે તેલની અંદર જઈને ફૂટવા લાગે છે એટલે આપણે એક ઢાંકણ ઢાંકી દેશું અને એને 3 થી 4 મિનિટ માટે હાઈ ફ્લેમ પર રાખી દેવાની છે જેનાથી એ સરસ રીતે પાકી જાય. તો 3 થી 4 મિનિટ પછી આપણે જોઈએ તો દાણા છે સરસ રીતે ચડી ગયા છે. હજી આપણે એને હાઈ ફ્લેમ પર આવી રીતે ચલાવતા જઈ અને 5 મિનિટ સુધી પકાવી લેશું અને ત્યારબાદ એને કાઢી લેવાના છે. તો એકદમ ઇઝી રીતે આપણા દાણા છે તળાઈ પણ જાય છે અને અહીંયા આપણે કોઈ બાફવાની કે દાણાને શેકવાની જરૂર પણ નથી પડતી. તો બધા જ દાણા કાઢી લીધા છે. હવે જે તેલ બચ્યું છે આપણે એમાં જ લીલી તુવેરના ટોઠાનો વઘાર કરીએ. તો હવે આપણે વઘાર માટે તેલ ગરમ છે ત્યાં જ 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખી દેશું. જીરું તરે ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખી દેવાની છે અને તે હવે 1 સૂકું લાલ મરચું અને અહીં મેં 5 મરચાંની આવી પેસ્ટ બનાવી લીધી છે. અહીં 5 મરચાં છે એ મેં તીખા અને મોળા એવા મિક્સ લીધા છે. તમે તમારી તીખાશ પ્રમાણે વત્તા ઓછા કરી શકો. તો અહીં હવે આપણે એને જસ્ટ એક વખત તેલમાં મિક્સ થાય ત્યાં સુધી જ સાતળવાના છે, વધારે વાર નથી સાતળવાના. ત્યારબાદ હવે અહીં 1 ટેબલ સ્પૂન જેટલી આદુની પેસ્ટ છે એને પણ આપણે જસ્ટ ખાલી તેલની અંદર મિક્સ થાય એટલી વાર જ રાખવાની છે. અને હવે નાખી દઈએ 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને એને મિક્સ કરી લેશું. અને હવે 1 મિનિટ માટે આદું અને મરચાંને સાતળી લેવાના છે. આદું મરચાં સતળાઈ ગયા બાદ હવે આપણી પાસે લીલા લસણનો આ સફેદ ભાગ છે એ આપણે ઉમેરીશું. આપણે 1 કપ તુવેર લીધી છે એની સામે મેં આ લીલા લસણનો સફેદ ભાગ છે 1/4 કપ લીધો છે અને ત્યારબાદ એને આપણે હવે 2 મિનિટ સુધી સાતળી લેવાનો છે અને એ સતળાઈ જાય ત્યારબાદ હવે નાખી દઈશું લીલી ડુંગળીનો સફેદ ભાગ. તમે લીલી ડુંગળીની જગ્યાએ સૂકી ડુંગળી પણ યુઝ કરી શકો છો અને એવી જ રીતે લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ વાપરી શકો છો. તો 5 મિનિટ થઈ ગઈ છે અને મીડિયમ ફ્લેમ પર ડુંગળી પાકી ગઈ છે. હવે આપણે ડુંગળી પાકી જાય ત્યારબાદ લીલા લસણના જે પાંદ આવે છે એ નાખવાના છે. એ પણ 1/4 કપ જેટલા છે તો એને પણ આપણે પકવી લેશું અને એક પાકતા વાર નથી લાગતી. અને ત્યારબાદ લીલી ડુંગળીના જે પાન હોય છે એ પણ મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે એને પણ આમાં એડ કરી દેશું. હવે આને પણ પકવી લેવાના છે અને આ બંને વસ્તુ સોફ્ટ હોવાના લીધે મીડિયમ ફ્લેમ પર 5 જ મિનિટમાં બધી જ વસ્તુ સરસ રીતે પાકી જાય છે. તો તમે જોઈ શકો છો આદુ મરચાં લસણ ને ડુંગળી ચારેય વસ્તુ સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે ઉમેરીએ ટમેટાની પ્યુરી. અહીંયા મેં 3 દેશી ટમેટાં છે એની પ્યુરી બનાવી છે જે શિયાળામાં ખૂબ જ મળતા હોય છે અને એની ખટાશ પણ સરસ હોય છે. તો એક વખત મિક્સ કરી લેશું અને હવે આપણે જે લીલવાના દાણા તળ્યા હતા એને આમાં એડ કરી દેવાના છે અને એને પણ આપણે આમાં મિક્સ કરી લેવાનું છે. હવે કરીએ મસાલા. તો ટોઠાની રેસીપીમાં પોતાની રીતે બધા અલગ અલગ રીતે મસાલા કરતા હોય છે. આપણે અહીં નાખીશું 1/2 ટેબલ સ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. અને હવે એક વખત આ બધી વસ્તુ મિક્સ કરી લેશું. અહીં લાલ મરચું છે એ તમે જેવા લીલા મરચાંની તીખાશ લીધી હોય એ પ્રમાણે જ વાપરવું. હવે બધી વસ્તુ મિક્સ કરીને 1 કપ જેટલું પાણી ઉમેરી દેશું જેનાથી જો ક્યાંય પણ લીલવાના દાણા કાચા રહી ગયા હોય તો એ પણ પાકી જશે અને આપણા મસાલા પણ સરસ રીતે ચડી જશે. તો આપણે હવે ઢાંકણ ઢાંકી અને આને 10 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર પકવવાનું છે. જ્યાં સુધી એ પાકે ત્યાં સુધી આની સાથે પીરસાતી ચટણી બનાવી લઈએ. એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ટીસ્પૂન જેટલું લીલું લસણનો સફેદ ભાગ છે એને ખાંડી લીધો છે. તમે મિક્સરમાં પેસ્ટ પણ બનાવી શકો. અને 1 ટીસ્પૂન જેટલું આદું છે એની પેસ્ટ અને એ બંનેને સાતળી લેવાના છે. જસ્ટ 1 મિનિટ સુધી સાતળ્યા બાદ
હવે આપણે ઉમેરીશું એમાં લીલા મરચાં. તો મેં અહીં બે તીખા મરચાંની પેસ્ટ બનાવી લીધી છે. આ ચટણી એટલે બનાવવામાં આવે છે કે જે લોકોને તીખું વધારે પસંદ હોય એ લોકો પાછળથી એડ કરી શકે. તો હવે બધી જ વસ્તુ સકળાઈ ગઈ છે. ત્યારબાદ હવે ઉમેરીએ આમાં કોથમીર. તો કોથમીર છે એ 1/4 કપ જેટલી છે અને એ આપણે આમાં એડ કરી દીધી છે. આવી રીતે ઝીણી કટિંગ કરીને જ નાખવાની, આવી રીતે જ તેલમાં સાતરીને જ આ ચટણી બનાવવાની છે. હવે ઉમેરીશું 1-2 ચમચી જેટલું પાણી અને કરીએ મસાલા. મસાલામાં ખાસ કંઈ નથી નાખવાનું, જસ્ટ ખાલી મીઠું જ નાખવાનું છે. તો અહીંયા 1/4 ટીસ્પૂન જેટલું મીઠું નાખી દઈશું અને એને મિક્સ કરી દઈશું. હવે આપણે જે પાણી નાખ્યું છે એ બળી જાય ત્યાં સુધી આ ચટણી પકવવાની છે. તો આ એકદમ અલગ ટાઈપની ચટણી ટોઠાની રેસીપી સાથે પીરસવામાં આવે છે અને જે લોકો તીખું પસંદ કરતા હોય એ ઉપરથી નાખી શકે છે. તો તમે જોઈ શકો છો પાણી બળી ગયું છે. તો આપણી ચટણી તૈયાર છે. ગેસ બંધ કરી દઈશું. હવે ઉમેરીશું છેલ્લે 1/2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ. એ ગેસ બંધ કરીને જ ઉમેરવાનો અને મિક્સ કરી દેશું. તો આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે. જ્યાં સુધી આપણે ચટણી બનાવી ત્યાં સુધીમાં આપણા ટોઠા પણ તૈયાર થઈ ગયા છે. તો હવે ચટણીને સાઈડમાં રાખી અને ટોઠાને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તેલ બધું છૂટું પડી ગયું છે અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો આપણા આ તુવેરના ટોઠા તૈયાર થઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી અને કોથમીરના પાન અને 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ છે છેલ્લે ઉમેરી અને મિક્સ કરી લેશું. તો આપણા આ ચટપટા, તીખા અને ખાટા એવા તુવેરના ટોઠા તૈયાર થઈ ગયા છે. શિયાળામાં આ રેસીપી છે એક વખત ખરેખર જરૂરથી બનાવજો. અને તમને હું દેખાડી દઉં તો આપણા જે તુવેર છે એ કેવી સરસ રીતે ચડી ગઈ છે. એ અમે આંગળીથી દબાવશો તો એ તરત તૂટી જાય છે. તો તળીને પણ આ ટોઠા છે તમે ઘરે બનાવી શકો છો. ટોઠાને ઉપરથી સેવ, સૂકી ડુંગળી છે એને મેં ઝીણી સમારી લીધી છે અને લીલા લસણના પાન હોય છે એને ઝીણા કટ કરી લીધા છે. એવી રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે. તો આપણી રેસીપી ડન છે અને મેં એને બ્રેડ સાથે સર્વ કર્યા છે. તો જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમારો અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગે છે. ચલો મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.